हेलो विद्यार्थी मित्रों, आग आप एक्जाम्पल नंबर एट क्वेश्चन नंबर 7 सुधी जो 3.2 हर्षवर्धन 3.2 8मो दाखलो मैं एने सॉल्व कर दीधो कारण के घो सहलो दाखलो है एट्ले तमने ख्याल आई जाए पर छता मैं एक बार आप नजर नाखी लीए। श्रेणीक वाय आपेलो 3, 2, 1, 4 अने एक समीकरण आप 2x + y इज इक्वल टू श्रेणीक में 1, 0 - 3, 2 हो तो श्रेणीक एक्स शोधो। सीम्पल लॉजिक है कि आज समीकरण आपेलू है 2x + y इज इक्वल टू 1, 0 - 3, 2 એમાંથી તમારે વાયને સામે લઈ જવાનો છે એટલે માઇનસ વાય થઈ જશે, એક્સને કરતા બનાવીશું બરાબર છે, એટલે કે વાયની જગ્યાએ આપણે શ્રેણીક મૂકી દીધો, આ બંને શ્રેણીકોની બાદબાકી કરી કાઢવાની બરાબર, બાદબાકી કરીએ પછી એક્સને શોધવાનો છે એટલે 2 સામે લઈ જઈશું, દરેક સંખ્યાને 2 વડે ભાગાકાર કરીએ તો -1 - 1 - 2 - 1 ઓકે। હજુ એવો જ બીજો એક સહેલો દાખલો છે, 9, 10 અને 11 ત્રણે સહેલા દાખલા છે। આ રીતનું એક આખું પદ આપેલું છે, એક આખું સમીકરણ સ્વરૂપ આપેલું છે તો એમાં રહેલો એક્સ અને વાય શોધો। 2 × 0x + y 0 1 2 = 5 6 1 2 તો સિમ્પલ લોજિક છે કે 2 ને અંદર પહેલાં ગુણાકારમાં લઈ જઈશું તો 2 પછી 2 × 3 = 6 0 2x આ પદ એમને એમ આ શ્રેણી કે એમને એમ આ બેનો સરવાળો કરી કાઢીએ તો 2 + y 6 + 0 પછી 0 + 1 2x + 2 = શ્રેણીક, બંને શ્રેણીકોની સરખામણી કરી દેવાની એટલે 2 + y = 5 એટલે પહેલા ઘટક જોડે પહેલા ઘટકની સરખામણી એટલે y = 3 બીજો ઘટક તો 6 સરખો જ છે, ત્રીજો ઘટક એ 1 સરખો છે, હવે ચોથો ઘટક 2x + 2 = 8 એટલે 2x = 6 તો x = 3 એટલે આ 8મો અને 9મો દાખલો। હવે મેં તમને કીધું તે પ્રમાણે 10મો અને 11મો દાખલો ઘણો સહેલો છે, તમે તમારી જાતે પણ સોલ્વ કરી શકો છો। 12મો દાખલો પણ સહેલો પણ છતાં પણ સમજી લઈએ, કારણ કે એમાં 2-3 અજ્ઞાત શોધવાના છે એટલે તો 2 × x y z w = x6 - 1 + 2 w + 4 x + y z + w + 3 હોય તો એક્સ વાય ઝેડ અને ડબલ્યુ શોધો। તો પહેલાં આપણે આ બે શ્રેણીકોનો સરવાળો કરી કાઢીશું એટલે x + 4 6 + x + y - 1 + z + w 2 w + 3 હવે પહેલાં ઘટક જોડે પહેલાં ઘટકની સરખામણી કરીએ એટલે 3x = x + 4 સરખામણી કરીએ, એક્સ આ બાજુ આવશે એટલે 2x = 4 તો x = 2 બીજા જોડે બીજા ઘટકની સરખામણી કરીએ એટલે 3y = 6 + x + y હવે એક્સ આપણે શોધેલો જ છે એટલે આપણે એક્સની જગ્યાએ 2 મૂકી દઈશું, આ જે વાય છે તે આ બાજુ આવશે 3y - y એટલે 2y = 6 + x એક્સની જગ્યાએ 2 મૂકીએ તો 6 × 2 = 8 તો y = 4 એટલે એક્સ અને વાય મળી ગયા। હવે શું શોધવાનું રહ્યું? ઝેડ અને ડબલ્યુ। તો ઝેડ અને ડબલ્યુ શોધવા માટે હું એવું કરું, ત્રીજા ઘટકની સરખામણી કરી દઉં, z = -1 + z + w હવે સરખામણી કરું પણ એમાં માટે w જોઈશે મારે, તો ચોથા ઘટકની સરખામણી કરી દઉં અહીંયા, ચોથા ઘટકની સરખામણી કરીએ તો 3w = 2w + 3 2w આ બાજુ આવશે એટલે 3w - 2w એટલે w = 3 આ ડબલ્યુની કિંમત હું અહીંયા મૂકી દઉં તો મને ઝેડની કિંમત મળી જશે, ડબલ્યુની જગ્યાએ 3 મૂકી દીધા, ઝેડ શોધવાના છે એટલે આ બાજુ લઈ લીધા 2z = 2 તો z = 1 એટલે ટૂંકમાં 12મો દાખલો પણ ઘણો સહેલો છે। પણ થોડોક 13મો દાખલો બહુ સારો દાખલો છે, આમ સિમ્પલ છે પણ થોડુંક ધ્યાનથી આપણે સમજીશું તો આવડી જાય એવો જ છે। વિધેયના સ્વરૂપમાં આપેલું છે fx = શ્રેણીકમાં cos x - sin x 0 sin x cos x 0 0 0 1 હોય તો fx × fy = f(x + y) સાબિત કરો, એટલે આ વસ્તુ આખી આપણે સાબિત કરવાની છે। હવે ડાબી બાજુ તમે જુઓ તો ડાબી બાજુમાં આ રીતે બે વિધેયનો ગુણાકાર છે, બે વિધેયનો ગુણાકાર fx × fy, fx એટલે આ પદ આખું શ્રેણીક આખો fy, તો શું કરીશું એક્સની જગ્યાએ આપણે વાય મૂકી દઈએ
एक्स की जगह वाई मूकी एटले कॉस वाई माइनस साइन वाई जीरो अहीं साइन एक्स की जगह साइन वाई कॉस वाई टूंक में आखा पद में एट आखा श्रेणीक में एक्स की जगह अपने वाई मूकी दी एटले मने श्रेणीक एफ वाई एटले के विधेय एफ वाई मिली जैसे। हवे डाबी बाजू में लखेलू है एफ एक्स इंटू एफ वाई। जो डाबी बाजू एल एच एस इज इक्वल टू एफ एक्स इंटू एफ वाई, एफ एक्स आपने जो शोधेलो है तो मूकी दीदों एफ वाई है। हवे बे श्रेणीकोणों गुणाकार हूँ धारी लू छू फरी कि तमने बे श्रेणीकोणों गुणाकार खरेखर आवड़ी ज गयो हे बराबर। सीम्पल लॉजिक है फरी याद दौड़ू हार गुणिया स्तंभ, हार गुणिया स्तंभ, पहली हार पहलो स्तंभ, पहली हार बीजो स्तंभ, पहली हार तीजो स्तंभ। तो जो पहला जोड़े पहलो घटक कॉस एक्स इंटू कॉस वाई, बीजा जोड़े बीजो घटक माइनस साइन एक्स साइन वाई, तीजा जोड़े तीजो घटक लिए तो जीरो थोर एट लखवा जरूर है नहीं। तो मैं शूँ करू पहली हार नो गुणाकार पहला स्तंभ जोड़े करो एट आ पद आयु आपको ख्याल आयो। हवे पहली हार बीजो स्तंभ तो कॉस एक्स साइन वाई एट माइनस कॉस एक्स इंटू साइन वाई, और बीजा जोड़े बीजो घटक एट माइनस साइन एक्स इंटू कॉस वाई, तीजा जोड़े तीजू लीए तो जीरो इंटू जीरो जीरो थवान। हवे पहली हार तीजो स्तंभ तो कॉस नो जीरो जोड़े गुणाकार करो तो जीरो, साइन नो जीरो जोड़े तो जीरो, जीरो इंटू वन एट जीरो। हवे बीजी हार, बीजी हार पहलो स्तंभ, बीजी हार बीजो स्तंभ, बीजी हार तीजो स्तंभ। तो चलो हवे बीजी हार साइन एक्स इंटू कॉस वाई, साइन एक्स इंटू कॉस वाई, बी कॉस एक्स इंटू साइन वाई, अने जीरो इंटू जीरो एट जीरो ज आवशे लख्यू नथी। हवे बीजी हारनो गुणाकार बीजा स्तंभ जोड़े, बीजी हारनो गुणाकार हवे बीजा स्तंभ जोड़े एट साइन एक्स माइनस साइन वाई, डाबे नो गुणाकार करो ए माइनस साइन एक्स साइन वाई डा पद आई। बीजा घटक जोड़े बीजो घटक એટલે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય એટલે પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય, અને જીરો ઇન્ટુ જીરો એટલે જીરો જ થશે। હવે બીજી હાર ત્રીજો સ્તંભ તો સાઇન એક્સ ઇન્ટુ જીરો એટલે જીરો, કોસ એક્સ ઇન્ટુ જીરો એટલે જીરો, જીરો ઇન્ટુ વન એટલે જીરો। અનુરૂપ ઘટકો જોડે ગુણાકાર કરો, પાછું એ પણ ના ભૂલતા, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પણ અનુરૂપ ઘટકો જોડે ગુણાકાર કરવાનો, પહેલા ઘટક જોડે પહેલો ઘટક, બીજા ઘટક જોડે બીજો અને ત્રીજા જોડે ત્રીજો, એટલે એ પણ પાછું ના ભૂલતા। હવે ત્રીજી હારનો ગુણાકાર બધા જોડે કરીએ, ત્રીજી હાર પહેલો સ્તંભ તો જીરો ઇન્ટુ કોસ વાય એટલે જીરો, જીરો ઇન્ટુ સાઇન વાય એટલે જીરો, વન ઇન્ટુ જીરો એટલે જીરો। હવે ત્રીજી હાર બીજો સ્તંભ જીરો ઇન્ટુ માઇનસ સાઇન વાય જીરો, જીરો ઇન્ટુ કોસ વાય જીરો, વન ઇન્ટુ જીરો એટલે જીરો। હવે એ જ રીતે ત્રીજી હાર ત્રીજો સ્તંભ તેમાં જીરો પ્લસ જીરો એટલે છેલ્લે વન ઇન્ટુ વન। હવે આનું સાદરૂપ આપીએ તો ત્રિકોણમિતિનું એક સૂત્ર બનશે, અહીંયા તમે ધ્યાનથી જોવા, કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન એટલે કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર બન્યું। અહીંયા સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય, આ સાઇનનું સૂત્ર બનશે, સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર બન્યું, જીરો પ્લસ ઝીરો એટલે જીરો। હવે આ બધામાંથી માઇનસ કોમન કાઢ નાખું, આ બધામાંથી હું માઇનસ કોમન કાઢ નાખું તો સાઇન એક્સ કોસ વાય પદોની ગોઠવણી પણ કરી, કારણ કે મારે સૂત્ર બનાવવું છે એટલા માટે સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય આ પદ છે એને ઉલટાવી દઉં છું, આ પદ પહેલાં લખું છું અને પછી આ પદ લખું છું, જેથી કરી કે અહીંયા પણ સૂત્ર બની જશે, આ તો જીરો થશે, આ જીરો થશે, આ વન થશે અને આ પદ જીરો। તો હવે અહીંયા કયું સૂત્ર બની ગયું, આખું સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર બનશે અને આ કોસ એક્સ પ્લસ વાયનું। તો હવે આ રીતનું પદ આવશે આખું કે કોસ એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ પ્લસ વાય જીરો, સાઇન એક્સ પ્લસ વાય અહીંયા સૂત્ર બની ગયું આખું તમારું કોસ એક્સ પ્લસ વાયનું અને જીરો જીરો। હવે આખું આ જે વિધેય બની જશે, આ હવે આપણી જે રકમ છે, આપણી રકમ તમે જો આ રીતે છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ, આની અંદર એક્સ પ્લસ વાય મૂકી દો એટલે એફ એક્સ પ્લસ વાય બને, એક્સ પ્લસ વાય કોસ એક્સ પ્લસ વાય, સાઇન એક્સ પ્લસ વાય સાઇન એક્સ પ્લસ વાય કોસ, એટલે મારી જોડે કયું પદ આવી જશે, આ પદ આવી જશે આખું જે સાબિત કરેલું છે, એટલે સાબિત કરેલું આખું પદ એટલે શું થઈ જવાનું એફ ઓફ એક્સ પ્લસ વાય। ઓકે મિત્રો, ખૂબ જ સહેલો દાખલો પણ થોડુંક ધ્યાનથી ગણજો એટલે આવડી જશે। ટૂંકમાં આપણે અહીંયા સ્વધે 3.2 ના 1 થી 13 દાખલા સુધીની વાત કરી।